આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ડુંગળીના લોઠિયાની રેસીપી. તો ઘરના રેગ્યુલર મસાલા સાથે આ લોટુ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે, જેને આપણે લોટના પરફેક્ટ માપ અને એવી ટ્રીક સાથે બનાવશું કે લોટના જરા પણ ગાંઠા નહીં પડે અને લોટુ ફક્ત 5-7 મિનિટમાં તૈયાર થઈ જશે. તો જમવામાં શાકની જરૂર ના પડે તેવું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ડુંગળીનું લોટ્યું બનાવવાનું શરૂ કરીએ. કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ડુંગળી સાથે લોટ્યું બનાવવા મેં અહીંયા વજનમાં 250 ગ્રામ અને અંદાજિત 8-9 નંગ જેટલી લીલી ડુંગળી લીધેલી છે. શિયાળાને લીધે લીલી ડુંગળી સિઝનમાં છે. આ રીતની ફ્રેશ ડુંગળીનો ઉપયોગ શાક માટે કરવો. તો મેં ડુંગળીને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધેલી છે. હવે તેના ઉપરના સફેદ ભાગ અને ગ્રીન ભાગને અલગ કરી લઈએ. હવે સફેદ ભાગમાં આ રીતના 4 કાપા કરી લઈએ અને તેને મોટા પીસમાં કટ કરી લઈએ. સાથે લીલા ભાગમાં પણ આ રીતના કાપા કરીને તેને પણ કટ કરી લઈએ. તો મેં સફેદ અને લીલા ભાગને કટ કરી લીધેલો છે. કપથી માપીએ તો 1 કપ જેટલો સફેદ ભાગ છે, જ્યારે 1ની ઉપર 1/2 કપ એટલે કે 1.5 કપ જેટલો લીલો ભાગ છે. અહીંયા આપણે બંને ભાગને અલગ રાખવાના છે. તો મેં લીલી ડુંગળીને સુધારી લીધેલી છે. ડુંગળીને સુધારતી વખતે આપણે સફેદ અને લીલા ભાગને અલગ રાખવાનો છે. જ્યારે આપણે લોટિયાને વઘારીએ ત્યારે સફેદ ભાગને કૂક થતાં વધુ સમય લાગે છે, જ્યારે લીલો ભાગ એકદમ ફટાફટ કૂક થઈ જાય છે. જો આપણે લીલા ભાગને સફેદ ભાગ સાથે જ એડ કરી દેશું તો ડુંગળીનું લોટ્યું જ્યારે બનશે ત્યારે લીલા ભાગનો કલર નહીં જળવાઈ રહે. તો હવે સુધારેલી ડુંગળી સાથે લોટિયાને વઘારી લઈએ. તો હવે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે ગરમ તેલમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને રાઈ અને જીરુંને સારી રીતે કકડાવી લઈએ. અને હવે 1 કપ જેટલા લીલી ડુંગળીના સફેદ ભાગને એડ કરીને તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાથળી લઈએ. તો ડુંગળીને સાતડતી વખતે આપણે ગેસની ફ્લેમ ક્યારેય લો નથી રાખવાની. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળી ફટાફટ સતડાઈ જશે અને ખાતી વખતે તેનો ક્રંચ આવશે. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતડાઈને આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે 2-3 લીલા મરચાંના ટુકડા, 1 ચમચી આદુની પેસ્ટ અને મેં અહીંયા 1/4 કપ જેટલું લીલું લસણ લીધેલું છે, તેને એડ કરીને સારી રીતે સાથળી લઈએ. તો શિયાળાને લીધે લીલું લસણ સિઝનમાં છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ સૂકા લસણની કળીને ઝીણી સુધારી શકો છો, અથવા તો તમે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી પણ એડ કરી શકો છો. તો આપણે આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતડાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. થોડી કસૂરી મેથી એડ કરવાથી લોટિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને હવે 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાથળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ સરસ આવે છે. સાથે મસાલાને સાતળતી વખતે થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલા પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે અને સાતળતી વખતે તે જરા પણ બળતા નથી. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 1/2 કપ જેટલા ટમેટાના ટુકડા લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ટમેટાને સારી રીતે સાથળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગયા છે. આપણે તેને ઓવરકૂક નથી કરવાના. લોટ્યું ખાતી વખતે થોડા ટમેટાના ક્રંચ એકદમ સરસ લાગે છે. તો હવે લીલી ડુંગળીના લીલા ભાગને એડ કરી દઈએ અને તેને પણ તેલમાં સારી રીતે સાથળી લઈએ. તો લીલી ડુંગળીના લીલા ભાગને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. તો હવે ગેસની ફ્લેમ લો કરીને ઢાંકણને બંધ કરી દઈએ અને તેને ફક્ત 2-3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો લીલો ભાગ એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયો છે. સાથે મસાલાની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને એડ કરીને ધીમા ગેસ પર લોટને સારી રીતે સાથળી લઈએ. તો લોટને સાતળવાથી તેનો કાચો સ્વાદ વયો જાય છે. અહીંયા લોટને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે સતડાય અને જરા પણ બળે નહીં. તો લોટને શેકાતા લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. સાથે સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધેલું છે, તેને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. તો 2 મિનિટમાં જ આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેને લઈ લઈએ અને લોટિયામાં આ રીતના થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ.
તો મેં બધા જ પાણીને એડ કરી દીધેલું છે. ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી તમે જોઈ શકો છો કે ચણાના લોટના જરા પણ ગાંઠા નથી પડેલા અને શેકેલો ચણાનો લોટ એકદમ સારી રીતે મિક્સરમાં ભળી ગયો છે. અને હવે ઢાંકણ બંધ કરીને લોટિયાને ધીમા ગેસ પર 3-4 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લોટિયું બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ચણાનો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને 3-4 મિનિટ માટે કૂક કરી લેવાનો છે, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા લોટમાં આવી જાય. જનરલી લોટિયું બનાવતી વખતે આપણે પાણીને ઉકાળીએ છીએ અને પછી તેમાં લોટ એડ કરીએ છીએ, જેનાથી લોટના ગાંઠા પડી જાય છે. અહીંયા આપણે લોટને પહેલાં એડ કરેલો છે અને ધીમા ગેસ પર લોટને આપણે થોડીવાર રોસ્ટ પણ કરીએ છીએ, જેનાથી લોટનો કાચો સ્વાદ વયો જશે. અને જ્યારે આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ જશે એટલે આપણે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે. ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી લોટના જરા પણ ગાંઠા નથી પડતા અને લોઠિયાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. તો હવે લોઠિયાને જોઈ લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું લોટિયું એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે, સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા લોટિયા ઉપર 1/2 લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું લીલી ડુંગળીનું લોટિયું તૈયાર થઈ ગયું છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 5-7 મિનિટમાં આપણું એકદમ ટેસ્ટી લીલી ડુંગળીનું લોટિયું તૈયાર થઈ ગયું છે. તો એ ગરમા ગરમ લોટિયાને સર્વ કરી લઈએ. તો જમવામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું લીલી ડુંગળીનું લોટિયું તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા લોટિયાને બાજરીની રોટલી અને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. મેં મારી ચેનલ ઉપર બાજરીની રોટલી બનાવવાની ઘણી બધી રીત સાથે રોટલાની રેસીપી શેર કરેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.